विद्यार्थी मित्रों आपने गुजराती ની અંદર પાઠ 3 જો પરીક્ષા જેના લેખક છે પન્નાલાલ પટેલ સાહિત્ય પ્રકાર છે બોધ કથા પહેલા ક્લાસ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લેખકનો પરિચય જોયો હતો ત્યાર પછી પાંચમા ક્લાસ ની અંદર વિદ્યાર્થી મિત્રો લેખક ની જે કૃતિઓ છે અને એની સાથે આ પાઠનો ટૂંક સાર છે એને પણ આપણે જોયો હતો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શાળાએ જતા વિદ્યાર્થી ક્યારેક ક્યારેક આપણે નાના મોટા ભાઈ બહેન સાથે કઈ નાની મોટી વાતે લપ થાય તો
ખાવાની તો ઘઉં જ ને પણ ખાશે તો ઘઉં જ ને ગામ તરફ એને નજર દોડાવે ગામ તરફ એ નજર છે એ દ્રષ્ટિ છે એ દોડાવે છે સામાન્યાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો નજર તો દ્રષ્ટિ શું કહે છે તો કે મહાદેવ છે એ મહાદેવ નજર દોડાવે છે કઈ બાજુ ગામ પર દૂર કોઈ માણસને જોઈ દૂર કોઈ એને માણસ દેખાય છે બૂમ પાડીને કહેવા લાગ્યો બૂમ પાડવી મહાદેવ છે એ ગામ તરફ નજર દોડાવે છે અને એને કોઈ એક ભાઈ છે કોઈ માણસ છે એ દેખાય છે અને મોટેથી અવાજ કરીને બૂમ પાડીને એ કહેવા લાગે છે એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય શું કહે છે એ મારા માસીને ત્યાં કહેજો કે ગાય એટલે કે અહીંયા વાક્ય અધૂરું મૂક્યું છે અને એ મનમાં એવું વિચારે છે કે મારા માસીને સમાચાર આપો કે ગાય છે ખેતરમાં બેસી ગઈ છે ઘૂસી ગઈ છે પણ પાછો મનમાં એને બીજો વિચાર આવે છે ક્યારે આવશે ને ક્યારે હાંકશે આ માસી છે એ ખેતરે ક્યારે આવશે ને વળી ક્યારે હાંકશે એટલામાં તો કાબરો કાઢી નાખશે એટલામાં તો બધું ખાઈ જશે અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ગયા ક્લાસની અંદર જોયું હતું ત્યાંથી આપણે આગળ વધીએ મહાદેવે શંકા સામે દફતર ધર્યું શંકા તરફ દફતર ધરે છે શંકાને બે આપે છે લેને શંકા ગાયને હું હાંકતો આલેને શંકા હું ગાયને હાંકતો અહીંયાથી દૂર કાઢ્યા શંકાએ દફતર લીધું અને યાદ તારે એ પરીક્ષા છે ને શંકો શું કહે છે કે તારે તો પરીક્ષા છે ને આવ્યો આ મહાદેવે પાટી લગાવી રૂઢી કરેલો અર્થ વિદ્યાર્થી મિત્રો પાટી લગાવવી એટલે દોટ મૂકવી શું કહે છે તો કે મહાદેવે તો પાટી લગાવી મોર ઉપર ઉડતી ઉડતી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું જાણે કે પાક ઉપરથી કોઈ સંભળી છે એ ઉડી જતી હોય એમ મહાદેવ છે એ મહાદેવનું માત્ર માથું દેખાતું હતું તમ તમારે હેંડતા થાવ આવ્યો હું તો માં હેંડતા થો હેંડતા થો એટલે શું હેંડવું એટલે ચાલવું ઢેફાઈને મારે છે ગઈને હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે શાળાની અંદર સ્કૂલમાં તમારા શિક્ષકો છે વારંવાર તમને કઈ કઈ નોમ શીખવતા હોય છે તો અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મહાદેવ છે એ માન માન કરીને ગઈને મારે છે કેમ તો કે આપણને શીખવવામાં આવ્યું છે આપણી ભારતીય પરંપરા પ્રમાણે કે ગાય આપણી માતા છે એટલે ગાયને મરાય નહીં પણ છતાંય મહાદેવ માન કરીને એને પેલા માટીના ઢીફા છે એ મારે છે પણ એકદમ તંદુરસ્ત ગાય છે એટલે ગાયને એ તો લાગે
લાડવા હોય એવી રીતે એને માગે છે, એના ઉપર કઈ અસર થતી નથી. એટલામાં કોઈ સોટું પણ ન હતું, સોટું ન હતું એટલે કે કોઈ લાડી પણ હતી નહીં. સેડા ઉપરથી આકડાનો એક દોરો ભાંગ્યો. સેડા ઉપરથી આકડો, જે આકડો આપણે હનુમાનજીને જે મારા છે ને આકડાના ફૂલી, એ આકડાનો એક દોરો. દોરો એટલે શું? તો કે આકડાનો કટકો સોટી છે ને ભાગે છે. પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી માખો જોડાડતી હતી. પણ આપણે બે ગાય જોઈ તો વિદ્યાર્થી મિત્રો ચમરી એટલે ચામડી. પણ આ ગાય જે છે એની ચામડી કેવી હતી? તો કે જાણે કે એના શરીર પરથી ને માખો ઉડાડતી હોય એવું એને લાગતું હતું. માંડ માંડ પાસે ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારી લાવતા પણ એટલે કે ગાયને ઘઉં ખાવા દે પણ શું કે છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કહે છે કે માંડ માંડ કરીને એને આ માસીના ખેતરમાંથી ગાયને હાંકી કાઢ્યા. અને ત્યાર પછી બીજું ખેતર આવ્યું એ કોનું આવ્યું વિદ્યાર્થી મિત્રો? તો એના કાકાનું આવ્યું. એના કાકા કેવા હતા? તો કે એ ખારીલા હતા. પણ એટલે કે ગાયને ઘઉં ખાવા દે ખાખા એના કાકા જે છે એ ખારીલા એટલે કે ગુસ્સામાં રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો લખીએ ખારેલા બહુ એટલે ક્રોધિત હોવું અથવા ક્રોધિત સ્વભાવ હોવું. જેવું હોતું હોય છે. એટલે અહીંયા શંકા ઉપર એ
પણ શંકાનું જ એ ખેતર હતું. હવે નાચી કાકાના ખેતર, પહેલું ખેતર માસીનું, બીજું એના ખાલીલા કાકાનું, ત્રીજું આ નાચી કાકાનું. નાચી કાકાનું ખેતર પૂરું થયું એટલે પહેલા મહાદેવને વિચાર આવ્યો કે હાલ હવે હું નિશાળ તરફ, સ્કૂલ તરફ જાઉં. પણ હવે ચોથું ખેતર હતું એ કોનું હતું? તો કે શંકાનું. પણ શંકાનું જે ખેતર હતું એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો? એને મનમાં શું થશે? તો કે મારા જ ખેતરમાં એને ગાય મૂકી દીધી. મહાદેવની અક્રમણનો પાર ન હતો. અક્રમણ એટલે મૂંઝવણ. મહાદેવ જે છે એની મૂંઝવણનો હવે પાર હતો નહીં, કોઈ સીમા હતી નહીં. શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે તો માથા પર ન દેખાતા. જે સ્કૂલ તરફ છોકરાઓ જઈ રહ્યા છે એના માથા પર મહાદેવને હવે દેખાતા નથી. મહાદેવે ઢીલા પડતા મને મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેળી ને પાટી કે મહાદેવ એનો જે સ્વભાવ છે એ સ્વભાવ
માથા ઉપર આવવા કરતા સુરત સામે જોતો ગયો અને અલમસ્ત ગઈને મહાદેવ છે શું કરે છે તો કે મહાદેવ છે રડતો જાય છે માથા ઉપર જે સુરત દેખાય છે સુરતને જોતો જાય છે અને સાથે સાથે અલમસ્ત મદમસ્ત ભરેલી એવી ગાય છે એ ગાયને ઝૂડતો જાય છે અને મારતો જાય છે એમાં વળી વાડી કાઢી ક્યાં થઈને આગળ ખેતરની જે વાડ છે વાડ એટલે કાંટા છે એ કાંટાનો બનાવેલો એક રસ્તો કે જેની અંદર હાલી તો ન શકાય પણ કાંટાળા કોઈ ઝાડવા છે જેમ કે બાવર છે થોર છે આ બધા વનસ્પતિઓ વૃક્ષો છે વાયવા હોય અથવા કાપીને એને ત્યાં એની હદ છે સીમા છે બનાવી હોય કે જેના કારણે કોઈ જંગલી પશુ છે અથવા તો પાકને નુકસાન કરી શકે એવા રાત્રિના શિયાળે અને બધા જાનવર છે એ પાકને નુકસાન ન કરે એટલા માટે આ વાડ બનાવેલી હોય તો હવે એક તો આ કુશળનાનો ખેતર એ ખેતરમાંથી કાઢવાનું વિચારે છે પણ આગળ મહાદેવને વાડ નડે છે વાડ નડતર રૂપ થાય છે કાઢવી ક્યાં થઈને કઈ રીતે થઈને કાઢવી ને મૂંચાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો છીંડું પાડવું એટલે વાડ છે એની વચ્ચેથી રસ્તો કરવો નાકને સીંકતો ગયો નાક જે છે એને લૂંચતો જાય છે પસીનો લૂંચતો ગયો એનો પરસેવો છે એ પરસેવો લૂંચતો જાય છે રડતો રડતો પાછી વળેલી ગાયને ભાન થઈ જાય છે પાછો રડતો રડતો જે ગાય પાછી વળે છે એને પણ પાછા એક બે શબ્દ અપશબ્દ છે કે મોટા અવાજ જેવા શબ્દો છે એ એને કહેતો જાય છે એ પાછી ક્યાં જાય છે અહીં ચિંડામાં મરને તું પાછી ક્યાં જશે અહીંયા ચિંડામાં અહીંયા જે રસ્તો કર્યો ત્યાંથી નીકળને દોડીને મહાદેવને ગાયને વાળ્યો અને મહાદેવ છે એ દોડીને પેલી ગાયને વાળે છે છીંડા માટે બહાર કાઢ્યો છીંડાથી આ વાડની અંદર જવાનો રસ્તો કરીને મહાદેવ શું કરે છે તો કે ગાયને બહાર કાઢે છે ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમણા હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શારા તરફ એ મુઠ્ઠીઓ વાળી શું કહે છે અહીંયા તો આપણે વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ કે અહીંયા સુધીનો જ આપણે આ ક્લાસની અંદર રાખીએ કે મહાદેવ છે એ મહાદેવ પહેલાં તો એના માસીના ખેતરમાંથી ત્યાર પછી એના ખારીલા કાકાના ખેતરમાંથી ત્યાર પછી નારજી કાકાનું ખેતર ત્યાર પછી શંકા અને પોતાનું ખેતર અને છેલ્લે કુશાલમાનું ખેતર આમ આ બધા ખેતરમાંથી પેલી ગાય છે એ ગાયને હાંકી કાઢે છે એને દોડાવી જાય છે તો આના પછી હવે શું પોઝિશન થાય છે શું પરિસ્થિતિ આવે છે કેમ કે આપણે જોયું અત્યાર સુધી કે આ ગાયને શું કરે છે મહાદેવ મારે છે એને જેમ તેમ બોલે છે રોવે છે પરસેવે જેમ થઈ ગયો છે અને અકળાઈ ગયો છે એ રોવા પણ માંડ્યો છે કેમ કે હવે એ શાળાએ જશે તો એને પરીક્ષામાં પેપર આપશે કે નહીં એ મોટી પરિસ્થિતિ છે